विज्ञान में पांच भारतना क्रांति वीरो एमां वासुदेव बळवंत फड़के विषे आपणे जोयुं हतुं गया लेक्चर में, बराबर। भारत में क्रांतिकारी प्रवृत्ति की शुरुआत एमणे ज करी थी, वासुदेव बळवंत फड़के ने फड़के एमने जेल में ज अवसान थयुं, एने अत्याचार करवामां आव्या हता जेल में। ए बहु ज बहादुर हता, बहु ज देश प्रेम राखता हता, एमना दिल में बहु ज देश प्रेम हतो, बराबर। ए भारत ने ब्रिटिशरोनी गुलामी माथी आजाद करवा मांगता था। एमने कया कया कार्यो कर्या छे, क्रांतिकारी प्रवृत्तियों में कई कई प्रवृत्ति करी छे, तो एमने जे छे अंग्रेज थाना पर हुमला कर्या छे, ए अंग्रेज थाणाओं ने लूटी लीधा छे अने हथियारों त्यांथी, पछी सरकारी तिजोरी लूटी छे अने ए पैसा द्वारा एने क्रांतिकारी प्रवृत्तियों चलावी छे। अने एमने आ विषे एक्स्ट्रा जो માહિતી લઈએ, એક દિવસ એ સુતા હતા અને એમને અડધી રાત્રે ઊંઘમાંથી એમને લઈ જવામાં આવ્યા, એમની ધરપકડ કરવામાં આવી અને લઈ જઈને જેલમાં પૂર્યા હતા, અને જેલની દિવાલ કૂદીને એ ભાગી ગયા હતા, અને પછીથી એમને જેલમાં પૂરવામાં આવ્યા પકડીને, અને એ જેલમાં એમના પર ખૂબ જ અત્યાચાર કરવામાં આવ્યા અને એમનું અવસાન થયું, બરાબર। એ ક્રાંતિકારી જે યુવાનો હતા એમને પિસ્તોલ ચલાવતા પણ શીખવાડતા હતા। વાસુદેવ બળવંત ફડકે એ બ્રિટિશરો અને અંગ્રેજોની જે પોલીસ હતી એને એટલા બધા હેરાન કરી મૂક્યા હતા કે જે એમની આંખમાં કાંટાની જેમ ખૂંચતા હતા વાસુદેવ બળવંત ફડકે, અને એમના માથા પર 4,000 રૂપિયાનું ઇનામ પણ મૂકવામાં આવ્યું હતું। વાસુદેવ બળવંત ફડકે એ દેશ માટે શહીદ થયા, એને જેલમાં જ એ એમના અત્યાચારો એટલા બધા જેલમાં કરવામાં આવ્યા કે એ ત્યાં આગળ જેલમાં જ એમનું અવસાન થયું। બીજા ક્રાંતિવીર આપણે જોયા હતા વીર સાવરકર, વીર સાવરકર હતા એ પણ ખૂબ જ બહાદુર હતા, જુસ્સીલા હતા, બરાબર। એમણે જે એમનો જન્મ જે 28 મે માં થયો હતો 1883 માં મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગુર નામના ગામમાં થયો હતો। એ પ્રશ્ન પૂછાય છે કયા જિલ્લામાં થયો હતો, તો ભગુર નાસિક જિલ્લાના ભગુર ગામમાં થયો હતો, બરાબર। તેના વિચાર જે છે એ નાનપણથી જ ક્રાંતિવીર વિચારો હતા, ક્રાંતિકારી વિચારો હતા બાળપણથી। એમને એક સંસ્થાની રચના કરી હતી, આજે તમને સ્ક્રીન પર દેખાય છે વીર સાવરકર, એમને એક સંસ્થાનું રચના કરી હતી, એ સંસ્થાનું નામ હતું મિત્ર મેલો, મિત્ર મેલા, અને એનું નામ જે છે બદલીને આગળ જતા મિત્ર મેલા જે સંસ્થા છે આગળ જતા અભિનવ ભારત તરીકે જાણીતી બની। અને આ સંસ્થાનો હેતુ સશસ્ત્ર વિપ્લવ દ્વારા એટલે હથિયારના યુદ્ધ દ્વારા ભારતને અંગ્રેજ શાસનનો અંત લાવવાનો છે। જો અહીંયા આગળ હું તમને ફરીવાર કહું છું કે આ સશસ્ત્ર વિપ્લવ શા માટે શબ્દ યુઝ કર્યો છે, કે ગાંધીજી પણ બ્રિટિશ સરકારનો વિરોધ કરતા હતા, પરંતુ ગાંધીજીના વિચારો હતા એ આ ક્રાંતિકારીઓના વિચાર કરતા અલગ હતા। ગાંધીજી અહિંસામાં માનતા હતા, ગાંધીજીના વિચારો અહિંસામાં માનતા હતા, અને આ લોકો હિંસાના માર્ગે ચાલ્યા હતા, કે બ્રિટિશ સરકાર આપણને જે રીતે અત્યાચાર કરે એ રીતે જ આપણે એના પર અત્યાચાર કરવાનો, એ તમને ગોળી મારે તો તમારે એને એનો અપવાસ કરીને કે સત્યાગ્રહ કરીને એનો વિરોધ કરવો જોઈએ નહીં, બરાબર। એટલે એમણે શું કર્યું હતું, આ ક્રાંતિવીર હતા વીર સાવરકર, અને એમણે સશસ્ત્ર વિપ્લવ દ્વારા ભારતમાં અંગ્રેજ શાસનનો અંત લાવવાનો હતો, બરાબર। આ સંસ્થાનો મુખ્ય હેતુ શું હતો, કે સશસ્ત્ર દ્વારા ભારતમાં અંગ્રેજ સરકારનો અંત લાવવાનો હતો। મિત્ર મેલા સંસ્થા સ્થાપી હતી ને વીર સાવરકર, એનો ઈશાના ઉદ્દેશ્યથી સ્થાપી હતી કે અંગ્રેજોનો અંત લાવવો છે, પરંતુ સત્યાગ્રહ કરીને નહીં, જેલમાં જઈને નહીં, ગાંધીજીની જેમ, બરાબર। અને એટલા માટે તો આ જહાલવાદ ને મવાલવાદ બે પક્ષ અલગ થયા હતા, બરાબર, કોંગ્રેસ દળમાંથી।
હિન્દી રાષ્ટ્રીય મહાસભામાંથી એ બધી જ પરિસ્થિતિઓને આપણે અહીંયા આગળ કનેક્ટ કરવાની છે, બરાબર? આપણા મગજમાં લાવવાનું છે કે એમણે આ સંસ્થા શા માટે શરૂ કરી હતી, તો સશસ્ત્ર દ્વારા વિપ્લવ લાવવાનું, વિપ્લવ દ્વારા ભારતને અંગ્રેજ શાસનનો અંત લાવવાનું હતું. વીર સાવરકરે ભારતમાં વિદેશી કાપડની સૌ પ્રથમ હોળી કરી હતી. સૌ પ્રથમ વિદેશી કાપડની હોળી કરનાર કોણ હતા? વીર સાવરકર હતા. શ્યામ, સાવરકર હા બેટા, શ્યામજી કૃષ્ણ વર્માની સંસ્થામાં શિષ્યવૃત્તિ, શ્યામજી કૃષ્ણ વર્માની એક સંસ્થા હતી જે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપતી હતી, એમાંથી આ વીર સાવરકરને પણ શિષ્યવૃત્તિ મળી અને લંડન અભ્યાસ કરવા ગયા. અને વીર સાવરકરે 1857 નો ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ થયો હતો એનો પુસ્તક લખ્યું હતું, અને એ પ્રકાશિત થાય એ પહેલા જ એના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. મતલબ પ્રથમ એવું પુસ્તક હતું કે જે પ્રકાશિત થયા પહેલા જ એના પર પ્રતિબંધ, કારણ કે એનું નામ જ એ છે. પુસ્તકનું નામ જોઈને જ બ્રિટિશરોને ખબર પડી ગઈ હતી કે આ પુસ્તક વાંચીને ભારતીયો કેવી રીતે જાગૃત થશે બ્રિટિશ સરકાર વિરુદ્ધ, બરાબર? એટલે પ્રકાશિત થાય એ પહેલા જ એના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યું હતું. અંગ્રેજ અફસરની હત્યા થઈ, એક અંગ્રેજ અફસરની હત્યા થઈ અને એ પિસ્તોલ જે છે એ વીર સાવરકર પાસેથી મળી, અને એ આરોપમાં એમને ધરપકડ કરવામાં આવી, અદાલતમાં એમના પર કેસ ચલાવવામાં આવ્યું અને ત્યાં આગળ એમને કાલા પાણીની સજા કરવામાં આવી. અને એ કાલા પાણીની સજા માટે એમને અંદમાન જે ટાપુ છે, ભારતના દક્ષિણે આવેલા અંદમાન ટાપુ છે એના પર એક જેલ હતી, અને એ જેલમાં એમને રાખવામાં આવ્યા. એ જેલમાં જે છે એમની તબિયત બગડી, વીર સાવરકરની અંદમાન જે જેલ હતી ત્યાં એમની તબિયત બગડી, એને ભારત પાછા લાવવામાં આવ્યા. અને ભારતની જેલમાં જ કહેવાય છે કે એમને ત્યાં પણ અત્યાચાર કરવામાં આવ્યા હતા અને ત્યાં આગળ એમના જેલમાં અવસાન થયું. 26 ફેબ્રુઆરી 1966માં વીર સાવરકર નું અવસાન થયું, બરાબર? મીસા એના પછી, હા બેટા, કાળા પાણીની સજા એટલે કાળા પાણીની સજા એટલે એવી રીતે સજા કરવામાં આવે કે એવી જગ્યા હોય કે જ્યાં આજુબાજુ પાણી હોય, કારણ કે એ ક્રાંતિવીરો હતા ને એ બહુ બાહોશ હતા, બહુ બહાદુર હતા. તમે જોયું કે આપણે પહેલા આપણે આ જોયા વાસુદેવ એ જેલની દિવાલ કૂદીને ભાગી ગયા હતા, બરાબર? એવી જ રીતે જો જેલમાં પૂરવામાં આવે તો આ ક્રાંતિવીરો જે છે એ જેલ તોડીને કે જેલની દિવાલ તોડીને, એ લોકોને બોમ્બ બનાવતા પણ આવડતા હતા ક્રાંતિવીરોને, તો દિવાલમાં બોમ્બ મૂકીને ઉડાવી દે દિવાલ અને ત્યાંથી ભાગી જાય. એટલા માટે એવી જેલ કે ટાપુ હોય કે દરિયાની વચ્ચે એક આઈલેન્ડ ટાપુ હોય ત્યાં આગળ એક જેલ હોય, હવે ત્યાં આગળની જેલમાં ત્યાં રાખવામાં આવે, અને જો ત્યાં આગળથી એ ભાગવાની કોશિશ કરે, જેલમાંથી એ નીકળી જાય, તો પછી એને ક્રોસ શું કરવું પડે? પાણી ક્રોસ કરવું પડે ને, પાણીમાંથી થઈને ભારતની ભૂમિ પર કે બીજી બીજા દેશની ભૂમિ પર જવું પડે ને, તો એ પાણીમાં પણ છે ને એને ખબર પડે કે આ જે જેલ તૂટી છે ને અહીંથી ભાગ્યા છે, તો એ લોકો પાણીમાં પણ જે છે એરિયામાં છે ને એ શોર્ટ મૂકી, એટલે આજુબાજુ પાણી હોય, એટલે કે એ કાળા પાણીની સજા એને એટલા માટે કહેવામાં આવે કે એ જીવે ને ત્યાં સુધી એને એ જ જેલમાં રહેવું પડતું, અને એ જેલ જે છે પાણીની વચ્ચે હોય. અને પાણીની વચ્ચે શા માટે રાખવામાં આવે? તો ભાઈ એ ભાગે નહીં, અને ભાગવાનો પ્રયત્ન બી કરે ને ત્યાંથી નીકળી બી જાય તો પોસિબલ જ નહોતું તે જેલમાંથી નીકળવું, અને એ જેલમાંથી નીકળીને પછી દરિયો પાર કરવો પડે, તો ત્યાં આગળ બી એ લોકોને અંદર જે છે કરંટ મૂકી દેવામાં આવતું, તે પાણીમાં એને શોર્ટ લાગતું ને એ પછી ત્યાં જ મળી જતા એવી એ લોકોએ, અને એને કાલા પાણી કહેવાય, બરાબર? કાલા પાણીની સજા એટલે પાણીની વચ્ચે જે ટાપુ હોય એના પર જેલ હોય એના પર એ જીવે ત્યાં સુધી એને ત્યાં જ રહેવાનું, બરાબર? એ મર્યા પછી જે ત્યાંથી નીકળે એને કાલા પાણીની સજા કહેવામાં આવે, બરાબર? સમજાઈ ગયું? હા મિસ. ખુદીરામ બોઝ એ ક્રાંતિવીર છે. ખુદીરામ બોઝનો જન્મ બંગાળના મેદિનીપુર જિલ્લાના મોહબની ગામમાં 3/12/1889ના રોજ થયો હતો. બાળપણમાં જ તેમણે માતા પિતા નિછત્ર છાયા ગુમાવી, એટલે કે અનાથ હતા. સત્યેન બાબુ નામના એક શિક્ષક હતા, એમણે એ શિક્ષક પાસેથી એમણે
ક્રાંતિના પથ એટલે ક્રાંતિનો રસ્તો એમને દીક્ષામાં મળ્યો હતો, બરાબર. એના શિક્ષકે એને દીક્ષામાં આપ્યું હતું કે ક્રાંતિકારી પ્રવૃત્તિમાં એમને રસ લાગ્યો તો એમને ક્રાંતિકારીના માર્ગે આગળ આવ્યા હતા એમના શિક્ષક ને લીધે, બરાબર. એ બાળપણથી જ અનાથ હતા, એમના શિક્ષકે એમને ક્રાંતિકારીનો રસ્તો બતાવ્યો હતો અને પાછળથી એ ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાયા હતા. તો ખુદીરામ એ અસહકારનું આંદોલન જે થઈ રહ્યું હતું, અસહકારનું એટલે કે બ્રિટિશ સરકારને કોઈ પણ જાતનો સપોર્ટ કરવો નહીં, બ્રિટિશ સરકારને જે ભારતીયો સપોર્ટ કરી રહ્યા છે કે એ લોકોની નોકરીમાં છે એ બધાએ પોતાનું રાજીનામું આપવું, પોતાના ઇલકાબ પોતાના જે ઇલકાબ મળ્યા છે, જે એવોર્ડો મળ્યા છે એને પણ જે છે એનો ત્યાગ કરવો. અસહકારની આંદોલનમાં એ બધું થયું હતું, વિદેશી કાપડ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવો, બરાબર. ને અસહકારના આંદોલનમાં આ બધા પ્રવૃત્તિઓ થઈ હતી. તો ખુદીરામ બોઝે અસહકારના આંદોલનમાં ભાગ લઈ અને વિદેશી કાપડની હોળી કરી હતી. ને ખુદીરામ, જો આ ખુદીરામ છે ને, એ જ્યારે બ્રિટિશરોએ મીઠા પર કાનૂન મૂક્યો તો બ્રિટિશરોએ ત્યારે ગાંધીજી એનો વિરોધ કર્યો હતો, કારણ કે તે વખતે ભારતની અમુક જે પ્રજા હતી એ એટલી બધી ગરીબ હતી કે એ લોકો ફક્ત રોટી મેળવી શકતા હતા. એ લોકો શાક કે એની સાથે કોઈ સ્વીટ કે શાક કે દાળ કે એવું બધું ખાઈ શકતા નહોતા, એ લોકો પાસે એટલા બધા એ લોકો ગરીબ હતા. ગરીબી અને સાથે સાથે બેકારી. જો ધંધા હોય રોજગાર હોય તો માણસ મહેનત કરીને અડધે પૈસે એ મજૂરી કરીને પૈસા કમાવી શકે, પરંતુ ધંધા રોજગાર ઠપ જ પડી ગયા હતા, ધંધા રોજગાર હતા જ નહીં. બેકાર બન્યો તો ભારતનો નાગરિક, બેકારીને લીધે ગરીબીનું પ્રમાણ વધતું ગયું હતું. પરિણામે જે ગરીબ લોકો હતા એને માંડ માંડ રોટલી સુધી એ પહોંચતા હતા. તો ભાઈ રોટીની સાથે શું ખાતા હતા? તો ઘણા લોકો રોટીની સાથે પાણી સાથે રોટી ખાતા હતા, અને ઘણા લોકો શું કરતા હતા, નમક હોય ને મીઠું એ મીઠું ને રોટી ખાતા હતા. હવે એ મીઠા પર પણ કર મૂકવામાં આવે અને એ મીઠાને મોંઘું બનાવવામાં આવે તો ઓલા બિચારા ગરીબ જે મીઠું ને રોટી ખાય છે એ લોકો શું કરશે? અને ગાંધીજી એનો સખત વિરોધ કર્યો હતો. અને ગાંધીજી સાબરમતી આશ્રમથી એટલે કે અમદાવાદમાં એમના આશ્રમથી પગપાળા યાત્રા કરી હતી અને એ દાંડી ગામમાં ગયા હતા, એને દાંડી યાત્રા કહેવામાં આવે છે. ઇતિહાસમાં એ મશહૂર પ્રસંગ છે. અને ત્યાં દાંડી ગામમાં જઈ અને દરિયા કિનારાથી ચપટી મીઠું ભરીને ગાંધીજીએ એમ કહ્યું હતું કે નમક કાનૂન તોડી દીધા, બરાબર ને. તો એ દરમિયાન જ્યારે મીઠા પર કર નાખવામાં આવ્યું હતું એ દરમિયાન ગાંધીજીએ દાંડી યાત્રા કરી, સત્યાગ્રહીઓએ સત્યાગ્રહ કર્યા, બરાબર. ભાષણ આપ્યા, લોકોને ઉપદેશ આપ્યા, ઉપવાસ કર્યા, વિરોધ કર્યા, મૌન રેલીઓ કાઢી, એ બધું કર્યું. પરંતુ જે ક્રાંતિવીરો હતા, જે સશસ્ત્ર વિપ્લવમાં માનતા હતા, બરાબર, એ ક્રાંતિવીરો શું કરતા હતા? એમાં ખુદીરામ બોઝ જે ક્રાંતિવીર હતા એમણે શું કર્યું? એ મીઠા ના કાનૂન દરમિયાન, જે મીઠા પર કર નાખ્યો એ દરમિયાન શું કર્યું કરતા? તો ગંગા નદીમાંથી બ્રિટિશરો મીઠાની જે હોડકીઓ હતી એ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલતા હતા. તો ખુદીરામ બોઝ ગંગા નદીમાં એવી રીતે ડૂબકી મારતા કે સીધા જે હોડકીઓ હોય ને એની નીચે નીકળતા, અને પછી એ આખી હોડકીઓને, મીઠાની જે હોડકીઓ હોય ને એને ઉથલાવી દેતા, ઊંધી પાડી દેતા ગંગા નદીમાં, ને એ બધું મીઠું જે છે ઓગળી જતા. એવી રીતે બ્રિટિશરોનું નુકસાન કરતા હતા, બરાબર. તો ખુદીરામ એ ગંગાના પાણીમાં ડૂબકી મારતા અને મીઠું લઈ ને પસાર થતી હોડકીઓને ઉથલાવી દેતા, બરાબર. તો આ શા માટે, તમને એવો પ્રશ્ન થાય કે શા માટે આવું કરતા હશે ખુદીરામ બોઝ, કેમ નુકસાન કરતા હશે? તો બ્રિટિશરોએ તે દરમિયાન શું કર્યું હતું? મીઠા પર કર નાખ્યું હતું, જેથી મીઠું મોંઘું બન્યું હતું, જેથી ગરીબ લોકો નહોતા ખરીદી શકતા. આ રીતે મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરતા હતા, બરાબર. ખુદીરામ બોઝે મીઠાના કાયદાનું અન્યાયી જે કાયદો હતો એનો ભંગ કેવી રીતે કર્યો? એનો વિરોધ કેવી રીતે કર્યો? કોણ આન્સર આપશે? મીઠાને ઓગાળીને મીઠાને ઓગાળી નાખતા.
ગંગા નદીના ગંગા પાણીમાં એ ડૂબકી મારતા અને ગંગા નદીમાં જે હોડકીઓ મીઠું ભરીને લઈ જતી હતી એને ઉથલાવી નાખતા હતા, ઊંધી કરી નાખતા હતા. બરાબર. 30 એપ્રિલ 1908 ના દિવસે ન્યાયાધીશ કિંગ ફોર્ડને ખતમ કરવા ખુદીરામ અને પ્રફુલ્લ ચાકીએ ન્યાયાધીશની ગાડી ઉપર બોમ્બ ફેંક્યા. બરાબર. જે ન્યાયાધીશની જે બગી હતી, ઘોડાગાડી હતી, એના પર બોમ્બ ફેંકવાની જરૂર શા માટે પડી? તો એ ન્યાયાધીશ જે હતા, જે દરેક નાગરિકને અન્યાય થાય તો એ ન્યાયની આશા કોની પાસે રાખે? તો ભાઈ ન્યાય પાસે રાખે. તો ન્યાયતંત્રને હવે બ્રિટિશરોના એ ન્યાય એ બ્રિટિશરો જ હતા. બ્રિટિશ પદ પર કોને રાખ્યા હતા? ન્યાય બ્રિટિશરો જ હતા, ન્યાય જ જેને કહીએ. બરાબર. તો ઈ ઈ કેવો ફેસલો લે? જો ભારતીયોનો કોઈ કેસ જાય તે ફેસલો લેતા તો એને સખત સજા થાય એવો એ નિર્ણય લેતા. હવે જ્યારે જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો, એમાં એક અંગ્રેજ અધિકારી જે હતો ગવર્નર, એણે આવીને કોણ માહિતી આપ્યા વગર ફાયરિંગ કરી પર મારી નાખ્યા અને એનો કેસ ન થાય એ માટે એને પ્રામાણિક ભૂલ બતાવી. બ્રિટિશરોની જે છે ન્યાયતંત્રે પ્રામાણિક ભૂલ બતાવી, એને માફ કરી દેવામાં આવ્યું. એ વિદેશ ગયો, એ ઇંગ્લેન્ડ ગયો ત્યારે એને સન્માનિત કરવામાં આવ્યું. તો આ તો કેવો અન્યાય! જ્યારે ભારતીયો જે છે, ક્રાંતિકારીઓ છે, પોતાના દેશ માટે, પોતાનો દેશને પાછો મેળવવા માટે આવું કરે છે, તો એ જ્યારે પકડાય છે તો એને સીધે ફાંસીની સજા કે કાલા પાણીની સજા આપી દેવામાં આવે છે. તો આ તો ક્યાંનો ન્યાય કહેવાય? તો આ જે ન્યાયાધીશો હતા પણ અન્યાય નીતિ વાપરતા હતા. એ ભારતીયો વ્યવહારમાં કોઈ પણ નિર્ણય આપતા ન હતા. એટલે બધા ક્રાંતિવીરો એ ન્યાયાધીશ થી ગુસ્સે હતા. તો એમને કીધું કે ન્યાયાધીશ ને જ આપણે બતાવી નાખીએ. તો એકવાર એ 30 એપ્રિલ નો દિવસ હતો, 1908 નો દિવસ હતો, બગ્ગીમાં આ ન્યાયાધીશ જતા હતા. એમની વકીલની પત્ની હતી અને પુત્રી હતી. શ્રીરામ બોઝ અને એમનો એક મિત્ર હતો જેનું નામ હતું પ્રફુલ્લ ચાકી. એમણે બોમ્બ નાખ્યા, બોમ્બ નાખ્યો, જે ન્યાયાધીશ હતો એ બચી ગયો અને એની સાથે જે વકીલ હતા, એમની પત્ની હતી ને એની દીકરી, એ એમાં મારે અને એક ફૂલ ચાકી બ્રિટિશ સરકારની જે અંગ્રેજ હતી એને પકડી લીધા. ત્યારે પ્રફુલ્લ ચાકી જે હતા એને એમ કીધું કે આ બ્રિટિશરોથી હાથે મરવું એને કરતા ખુદને ખતમ કરી નાખવું એ યોગ્ય છે, એ યોગ્ય છે. એટલા માટે પ્રફુલ્લ ચાકીએ પિસ્તોલ થી શું કર્યું, પોતાને ખતમ કરી નાખ્યા. જ્યારે ખુદીરામ બોઝને પકડી અને લઈ જવામાં આવ્યા અને એમને જેલમાં પૂરવામાં આવ્યા ને અંતે એમને શું કરવામાં આવ્યું, ફાંસી. મિસ પણ મારવાનો તો ન્યાયાધીશ ને, તો તેની પત્ની ને પુત્રી કેવી રીતના? બોમ્બ ફેંકે ને બગ્ગી પર, પણ બોમ્બ ફેંકે, પણ પેલાના સમયના જે બોમ્બે હતા એ કેવા હતા, દેશી હતા, અત્યારના જેવા નહોતા, આધુનિક. એક બોમ્બ ફેંકો ને એ એરિયામાંથી બધું ખલાસ થઈ જાય. બરાબર. તો ત્યાં આગળ મારવાના ન્યાયાધીશ ને હતા, પણ એનો જે છે એ નસીબદાર થઈ ગયો, કારણ કે એક જ બગ્ગીમાં હતા ને બગ્ગી પર જ એને બૂમ નાખ્યો, એમાં ન્યાયાધીશ બચી ગયો ને એ ત્રણેય મરી ગયા. બરાબર. હવે એના પછી આવે છે રામપ્રસાદ બિસ્મિલ. બરાબર. આપણે ટાઈમ થઈ ગયો છે બેટા, 10:20 થઈ છે. ઓકે, આપણે અહીંયા આટલું રાખીએ છીએ. બરાબર. હોમવર્કમાં ફેરબુક કરજો, કાલથી તમારે આવવાનું છે ને બધાને. હા મિસ. ઓકે, હા બાય. ચલો આપણે અહીંયા આગળ લેક્ચર પૂરો કરીએ. બાય. બરાબર. બધાને સેનિટાઈઝર લઈને, બરાબર, રૂલ્સ ફોલો કરીને તમારે અહીંયા આગળ આવવાનું રહેશે. બરાબર. એક મિનિટ. ક્યાં ગયું મારું? ક્યાં ગયું?
હેલો, અમીશ ચાલે છે? મારો અમીશ અવાજ આવે છે ને? મારો ઓકે. અચ્છા બધા બધા લેફ્ટ થઈ જશે, બધા લેફ્ટ થઈ જશે. હેલો, અમીશ ચલો બટા ફટાફટ લેફ્ટ થઈ જાઓ. હા, આ મારું છે. તમે શું લઈ આવ્યા? ના ના, ના, એ રેવા દે, રેવા દે, હું જોઈ દઉં કોનું છે. લોકસભા પસંદ કરેલું કોર્સ લખેલું છે. હા, 87 નું. એમાં પછી તારીખ ને એ બી નથી આપી. કરીએ છીએ. કોઈ સ્ટુડન્ટ નું નામ બી નથી લખ્યું. આઠમા ધોરણ નું નથી. આ લોકોને આ બાજુ આવવા જ નહીં દે. ચાલુ હોય છે ને, એ બધા આવે છે ને, અહીંયા ડિસ્ટર્બ જ થાય છે રોજ. બાર છે જ ને, હોય તો નથી પીવા દેતા. મને સમય નથી આપતો. તમે મને Gracias.